માં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા વિરાડ. અને કેમ છો? આઈ હોપ કે તમે મોજમાં હો. તમારા ભાઈને એક ઇંગ્લિશ આવડી ગયું, આઈ હોપ. એટલે તમે પ્રાઉડ ફીલ કરજો કે ઇંગ્લિશમાં ભાઈ પાવરફુલ થવા માંડ્યો છે. ઇંગ્લિશમાં પાવરફુલ. અને મારા મા છે ને, મારા ચશ્મા પહેરીને બે બેઠા છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ મા. સુપ્રભાત. જય કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં ને મજામાં જીગો. પણ એક કૃષ્ણ સમ હાથ માર ગયા ચશ્મા માં. મા ઓલો કે ઉમર જે હોકતું હોબે આ ચશ્મા માં. તમને એમ થાય કે પૂજે નામી મે પહેરી લીધા? પૂજે નામી પણ આ ચશ્મા માં એવું થાય કે મોતી આવ્યો હોય ને પહેર્યું હોય ને ઉમર પ્રમાણે. એવું હોય હું પહેરું તો કઈક હેન્ડસમ લાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો બધા? શુભ સવાર. તો મારે છે ને દાદાબાપુ રામ રામ. રામ રામ. મજામાં? દાદા બાપુ ને ભાઈ વડા માં જાય છે. પીઠડાય ભલું કરે. હા પીઠડાય ભલું કરે. ને દાદા બાપુ નું વડા માન છે ને ભાઈ કાકા ને ઘરે જાય છે હવે તો ત્યાં રહેવાના છે. ને મોજે મોજ તો હાલો ઉતારવા જઈએ. અને એમ કે છે કે મારે કાકા ત્યાં જવું છે ભાઈ ત્યાં, તો ને મુકતા આવીએ ને પછી આગળ મળીએ. હલો જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજામાં ને મજામાં જીરો. આજે ઉમરીબેન ને ભરથો ને આવ્યા મારા ભાવ પૂછવા. વાલી મોહી ને મજા નતી તો માને કહો હાલો થોડાક વાલી મોહી ના હાલચાલ પૂછી આવી. અને ડોક્ટર ની લાઈન ભરતો તમારે કઈ કેવું? શાક બનાવવા કરી દઉં દિવ્યાન તો બેઠી બેઠી ને રોટલા ઉપર નાખાય. આપડે બધા શું કામ કરવા જાય છે? હજી જોવા આણંદો ભાઈ સીધો લઈ જ લે છે. એટલે હજી અમે જોવા જઈએ છીએ કામરેજ ગામ થી આગળ. ઘણી બધી કમેન્ટ હોય કે ભાઈ સીટ બેલ્ટ મારો, સીટ બેલ્ટ મારો, ચાલી ગાડી ડ્રાઇવિંગ ના કરો. કારણ કે આ રસ્તો છે ને અમારા આટલું સ્પેશિયલ બનાવ્યો છે, અહીંયા હજી કોઈ આવતું નથી અમારી ગાડી સિવાય. ને હાલો તો આગળ મળીએ. હવે ટ્રાફિક વાળો એરિયો આવે. મારો ભાઈ દૂધ ભરીને ઘરે પાછો હાજર થઈ ગયો છે, હાજર આવી ગયો છે. અને હાલો આજે છે ને એક કમેન્ટ આવતી કે ભાઈ ચટણી જે બનાવો ને એનું થોડુંક રેપીસી બતાવજો, તો એ આજ કામ થાય છે તો એ આ બદલ આપણે છે ને બતાવી દઈએ. અને કમેન્ટ ભાઈ કરજો, ફૂલ ફેમિલીમાં અમે વાંચીએ છીએ ને બહુ મજા આવે છે તમારી કમેન્ટ સાંભળી. સાંભળી નહીં વાંચી, સોરી, બહુ મજા આવે. એટલે કમેન્ટ કરતા જ રહેજો ને આપણે ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો પાસે બીજી વાર દિવ્યા સાથે જય શ્રી કૃષ્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ. દિવ્યા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. વેલા વેલા આવી ગયા છે તો ચટણી બનાવી. કઈ મારી ભૂલ કાઢે છે હું ખાંડીન કરો તો હરફ. પણ આ બધા છે ને ટાઈમ નો અભાવ બહુ છે, હાથીડે જવાનું હોય તો કઈ નથી પણ આમાં મસ્ત થઈ જાય.
હાથીડે જવાનું હોય ને કામ ઘણું બધું હોય ખેતરમાં, એવું હાટું છે ને સીધું મિક્સરમાં જ. જો આ અંદર લસણ ની કર્યું છે ને લસણ ભૂંગળા લાગે છે, બટાટા ફૂંડલા તલવાના હતા તમારે? બટાટા ફૂંડલા નથી કરવાના, પણ ભૂંગળા તરી નાખ્યા. એક ડાયલોગ નટાણે એક ડાયલોગ. શું કરવું લે મારા કીડિયારાનો રોટલીનો બધું કરવા દે. કીડિયારો રોટલી ને વાત રાઈટ છે. જો કોટી છે ને કામ બહુ મસ્ત થઈ ગઈ છે. પાછળ કઈ થયું? અચ્છા એવું છે. ના મસ્ત થઈ ગયું. હવે હું માર માં બે હેઠા જાય છે અને કીડિયારી માર માં પૂરી આવે ને હું પાછો તબેલે જાવ, કારણ કે મને ઘેર હવે હક નથી થતું. મને ટીવી જોવી નથી ઉકલતી અને મને તબેલે જાઉં તો પાછું થોડુંક સુકૂન મળે, બાકી તાઉથી કંઈ જડે નહીં. આપણી ધનુરાજાને જરાક ચેન બેનમાં હમું કરાવવું પડે એમ છે, જરાક ઓઇલ મુકાવવું, બીજું તો હમું કરાવવું, નવી બુલેટમાં હમું કરાવવાની વાત કરું તોય ભૂંડો લાગ્યો. હા એમ દેખાડાય તે હું દેખાડ્યું હતી બી આ કાલે જ. આપણે કાલે અમે એક એક અહીંયા માળો છે એ જ દેખાડ્યો. આ બે ન્યા કર્યા છે દેખાડ્યા તે ન્યા દેખાડ્યા. માં હેવાર જામી ગયો, ભૂંડો નથી લાગતો વિડીયામાં. અને અહીંયા છે ને ભાઈ અમારે લખાવવું છે મુરલીધર હો, મુરલીધર નું કઈક લખાવવું કે પીછડમાં નું લખાવું, બે માંથી એક વસ્તુ અહીંયા લખાવી છે આપણે. હા તારું શું કેવું? હા સોનેરી લાલ. તો હવે એ જોવાય મકાન તો થઈ ગયું, નામ લખવાનું રહી ગયું છે તો એ લખાવી દઉં કા. રહેતા રહેતા કેમ પગ થાકી ગયા, ઉતરતા નથી તે હેઠા? એકાદી ગાડી તો હેઠા આવીને સંભળાવી શકો તમે. કેવા મસ્ત જાડવાના તમને હું જાડવામાં કાયમ દેખાડું, મને કઈક મજા જોર આવે. દેખો એવું છે કા? તો હું તારે માં એક ગાડી સંભળાવી. હું સંભળાવી હું સંભળાવી 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 સંભળાવ. હા સંભળાવી દેજો. સંભળાવ રાખ મોટાથી સંભળાવજે, નકર પછી મને જ ના સંભળાય તો આપડે ફેમિલી ને કેમ સંભળાય? એવી સંગ તું કરો રે સા તની રે યાદી ને ઉપાદી મટી જાય, એવા ગુરુજી મળે તો આત્મા મયજવારા ન કરશે જો ને અંધારા રે. એમ કે બરાબર ને કે હારા સંત ની સંગત કરો. નુરીજલ પાસે બેહવામાં પદ પોતાની જાય. નુરીજલ એટલે ઈજ મન નથી ખબર. ખરાબ માણસ પાસે બે તો પદ પોતાની જાય. અચ્છા અચ્છા હા ખરાબ માણસ પાસે બે તો એવી સંગત આવે. જીને ગમતું ના હોય એના પાસે આપણે સત્સંગ ની વાત કરી તો એમાં આપણે પાપી થાય. એટલે ગમતી હોય તો વાત કરાય, નુરીજન પાસે બેહાય નહીં. હા ખરાબ માણસ ની સંગત ના કરાય, પદ પોતાની પાત્ર જોઈને પરહાય. કાનભાઈ કીધું ને કે પાત્ર જોઈને પરહાય.
પાત્ર જૈન પર હાઈ નહીં પાત્ર રાઈટ છે સારું માં સરસ કડી છે ને સમજાવવા લાયક કડી છે તમારું કમેન્ટ કરી દેજો અને માં આપણે બધી આ કમેન્ટ વાંચે મજા નથી આવતી બધી મજા બધાને મજા આવે પણ થોડુંક મને હમું નતું ને દાદા બાપુ કે વાલીને બોલવા ના દેજો ને એક જ ને એમ કે મારી માં વહી જાય એને એવડા ઘાંટા નજી માં જોઈ હા ના ના માં તો જોઈ ને માં વગર થોડું હાલે કે એટલે હું કહું બીમાર છે ને હમણાં ખોટા ગૌરાવવા માં હું ઓલી ઓફિસ ની જે વાત કરું ને મારે બનાવવું છે ત્યાં હું નીચેનામાં બનાવવું કે ઉપર બનાવવા સાઈડ નું રૂમ ખાલી છે એમાં બનાવવું ડોકા તાણે છે તો માં હાલો આપડે નાખી આવી કેડિયારો ને હું છે ને દૂધ ની ગાડી હોતો આવ્યો છું આનંદભાઈ જય માતાજી આનંદભાઈ અમારા આવી ગયા છે અને આનંદભાઈ તમે શું કહેવા માંગો છો આજે આપણે એક ઓલા હું જોવા ગયા હતા પાડો પાડો કેવો મસ્ત છે ને ભાઈ ચાપરો છે અમે હાટું કરી લીધું છે બરોબર સવારે જવું લેવા સવારે કાલ સવારે લેવા જવાના છે પણ તમને દેખાડ્યું તમે કહો કે ના ભાઈ દિલ ખુશ થઈ ગયું કારણ કે બહુ જોરદાર છે અને જાતવાન છે નથી જાતવાન છે ના ના બહુ મસ્ત છે બહુ મસ્ત છે અને જો આ રસ્તો છે ને ભાઈ અહીંથી એટલું તમે આરસીસી કરી નાખ્યું છે અહીંથી હા અહીંથી આટલું અમે છે ને અમે લખુભાઈ બે વચારે આરસીસી કરી નાખ્યું હતું અહીંથી બાકી હતું તો વાથી છે ને આ જે રસ્તાની કોન્ક્રીટ આવે ને એ ભરાવી છે હજી પાછો બીજે દી ગાડી આવશે એ પાછું આમ ભરાવાનું કારણ કે ભાઈ આગમ તો રે ના મારે એને જ જવું કેમ લોટ લેવા જાવ તો લેતા હોય દૂધ ના કેને મુકતા આવજો તબે લે અને આ જો આપણું કેટલું ખાટું થઈ ગયું એટલું તમે છે ને બધું આમ કમ્પ્લીટ સાફ રાખીએ કારણ કે અગોચર ના થાય ને આપણે એના કારણે બાકી હમણાં લીંબુ પારવા થઈ ગયા છે એવું કંઈ રહ્યું નથી અને ખાટું છે કંઈ વાંધો નથી ને વાં છે ને શેઠ બેઠા છે પૈસાવાળા જ્યાં પૈસા જોતા હોય ને ત્યાં કંઈક જમા કરી દેવાના પૈસા દઈ દેવાના પૈસા લઈ જવાના દઈ જવાના નહીં કંઈ જોતું હોય ને તો કંઈક જમામાં મૂકી દેવાનું ને પૈસા લઈ જવાના સારું જો હાલો ભાઈ જો આનંદભાઈ દૂધની ગાડી લઈ નીકળી ગયા છે હું રોગો થઈ ગયો છું મારે ઉપરથી ચાવી લેવા જાવી દેવાબેન ઉપર બુલેટની ચાવી એમ દિવ્યાને કહેજે દિવ્યાને કહેજે બુલેટની ચાવી દે માસે ને આવી ગયા અહીંયા અંદર મેં એક બજેટ બદલનું ગાઈ લીધું સાનામાનું વિડીયો બંધ કરીને હું કહું મને ન કરે એમ કે બેસુરા તું તો બંધ જ થા એટલે મેં તો ભજન ગાઈ લીધું છે હું માં કૂતરાવને આંખ આવી હોય હા માનવ તો વાય રહ્યો હાય માનવ ક્યાં છે ચાલ જ છે જા ખેતર આખું અને આ બધી આપડી માતાઓ જય ગઈ માં બધા આરામ ફરમાવે છે મસ્ત મજાના ભાઈ અહીંયા બે લીમડા હતા હવે સમય જતા જતા એક થઈ ગયો છે ને એ એક નમી ગયો નકર તો ભાઈ અમે બહુ રમતા લીમડા ઉપર ચડી ચડીને આ લીમડો એવો નમી ગયો ને બીજો એનો દોસ્તાર એવો ક્યાં ગયો ગયો આ વાછડા ને ગાબડી માન બધું જો મસ્ત ખેતરમાં છે ને અહીંયા ઉગાડે ને બધું તો આ ખાતર છે ને ખાતરની આમાં નામાં કરી નાખે એટલે બધું ઉગે મસ્ત ફાઈન આ જો ભાઈ ઓલી 2 લાખ વાળી ભેંસી કહેતો હતો ને ફેલ થઈ ગયો બિચારી વ્હાઈટ ગાવડી હે ગાયમાં હા ભાઈ અયુબ કાકાનો તબેલો છે સામે છે એ 500 વીઘાના ધણી છે ભાઈ ખોલવાડ ગામમાં એ ભાઈ જો અટાણે એને આમ રખડવા બુલેટ લઈને ઉયો ગયો આમ તો ભાઈ ઓલી ગાડી લઈને ઉયા ગયા ને પાછો ઘેર આવી ગયો ને તો મને કેવું કામ હોપી દીધું એટલે હા ને હું તમને ઘણી ઘણી કેતો હોઉં કે મને ઘેર નથી હકતા તો એનું મેઇન કારણ આ જ છે કારણ કે મને કે તારે શું કામ ધંધો છે તારે શું કામ ધંધો છે પછી હાથમાં દણ ભરેલા દેખાણું મારા હાથમાં દણ જો એટલું કામ કરું એમ તો આ એમ કે એ ખોટા દણ છે કે તારે બરોબર તો મેં કીધું હવે મારે શું કરું એ કે કારેલા તને બહુ ભાવે ને જો કારેલા મને બહુ ભાવે તો એ કે સોલવા મને ઘઉં ચીરી મીઠું ભરીને તું હેકી લેજો આ તને એ કે હારા ભાવીએ મહેનતથી કરીને એટલે અમે તો કે તૈયાર માં કરીને તું તો ખાઈ લે કે દહીં રોટલો ની કે
વાત સાચી છે એટલે હે ને કે આ બે કારેલા કરી નાખે પછી છે ને આ વિડીયો ઉતારવા આવી ગઈ. મેં કીધું કઈ નઈ તું ઉતારી લે એટલે આપડી પબ્લિક સોરી પબ્લિક નહીં આપડે યુટ્યુબ ફેમિલી ને છે ને બધાને ખબર પડે કે એક તમારો ભાઈ છે ને કેટલો કામ નો છે નઈ બેઠી હોય સોફે મને કે હું વા પોતું મારી આવજે એટલે જરા ગોપી સાફ કરી આવજે ને આવું બધું મને કામ કરાવે છે એ મને છે ને આ બધા માંથી રસ્તો નીકળવાનો તમે મને દિયો ઘરનું કામ કરાવે ભાઈ દાઢી મૂછના ધણી તો ભાઈ ભાઈ હવે કામ છે ઘરનું તો આ બિચારા બધા કાયમ કરે છે હું કહું હાલો ને આ ટ્રાય કરું મને કીધું નથી પાછ હાથે કરીને હું ટ્રાય એક વસ્તુ દેખાડું આ કાપડિયા પેડા છે કે શું વસ્તુ સોફા જોઈ લે હું હા હું જો જરા ચાકુ પછી ખબર પડે મને પકડું લાગી તો નહીં હોતી હા આવી ટૂટો આ લોકમાન ના વટકા રહેવા છે રામ જાણે ખબર નથી આને હોય તો ના તો ગુંજી છે આને ના હોય તો કાપડિયો પેડો છે કે શું વસ્તુ છે આવું નામ ના જોયે જ મેં મારી જિંદગી માં પહેલી વાર ક્યાંથી આવડતી હોય બધા જોવે તો હું લાગીએ આ ઘણું કામ કરે ના ના કામ પૂરું કરો સોલવાથી શું થાય એક વાર હેલો આવજો બધા હવે.